ખેડૂત મિત્રો, ખેડૂત સાથીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક ફાર્મની મુલાકાત ઉપર આવ્યા છીએ, જે જોઈ રહ્યા છીએ ગોલ્ડ 333નું વાવેતર કરેલું છે, અને ઘણા બધા ખેડૂત મિત્રોએ ગોલ્ડ 333નું વાવેતર કરેલું હશે. કારણ કે ગુજરાતની અંદર 2 લાખથી પણ વધારે પેકેટનું વાવેતર કરવામાં આવ્યું હતું, એવું અમારા નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાઈ 2 લાખથી પણ વધારે પેકેટનું વાવેતર ગુજરાતની અંદર અને આઉટસ્ટેટની અંદર કર્યું હતું. તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ગોલ્ડી 333નું ફાર્મ. તો મિત્રો, જુઓ કે આમની અંદર કેટલું ઝીંડવું દેખાઈ રહ્યું છે અને ફૂલેલું કેટલું દેખાય છે, એની અંદર ઈલ્યુનો એક પણ ડાઘ દેખાતો નથી. તો આના માટે શું એ ભાઈએ ટ્રીટમેન્ટ કરી હતી એની માહિતી લેશું. ત્યારબાદ આપણા નિષ્ણાંત છે જે કૌશિકભાઈ વગાસિયા છે, જે અમરેલીથી આવે છે અને જેમણે એવા 50 ખેતર તૈયાર કર્યા હતા કે જેની અંદર ગુલાબી ઈયળ આવવા દીધી નથી. આટલા વરસાદ હોવા છતાં પણ એમને ગુલાબી ઈયળ આવવા નથી દીધી, તો એના માટે શું ટ્રીટમેન્ટ કરી હતી એની પણ માહિતી લેશું. એ પહેલાં સંપકભાઈ, તો અમે આમાં એવી શું ટ્રીટમેન્ટ કરી હતી કે જેમાં ગુલાબી ઈયળ આવવા નથી દીધી? એમાં સીઝન શૂટર બે છટકાવ થયેલી, સીઝન અને શૂટરનો છટકાવ કર્યો હતો. ગુલાબી જ્યારે ઈંડા મૂકતો ત્યારે તમે સીઝન રાઉન્ડ મેળ્યા? હા. તો દિવાળી પછી કેટલા રાઉન્ડ મેળ્યા હતા? ગુલાબી દેખાતી નથી, 90% કે 95% જેટલી કંટ્રોલ છે. કદાચ રેર કે 1-2% જેવી ગુલાબી નું ડેમેજિંગ દેખાય છે. એટલે પેલા તો તમે ગુલાબી અને સારી રીતે નિયંત્રણ કરી, એક તમારા અમારા માટે ખુબ સરસ છે કે તમે એક ખેતી તરીકે અને પ્રગતિશીલ ખેડૂત તરીકે તમારી નોંધ લેવી જોઈએ. કારણ કે 2019ની અંદર 95% ખેડૂતોએ ખેતી કરતા એગ્રોલાઇનની ભલામણ હોવા છતાં ગુલાબી અને નિયંત્રણ નથી કરી શક્યા. એટલે પહેલા તો સૌથી ધન્યવાદ તમને દેવા જોઈએ કે તમે તમારા ફિલ્ડની અંદર ગુલાબી આવવા દીધી નથી. બીજા નંબરની અંદર તમારા ફિલ્ડની અંદર એવું ઘણા બધા ખેડૂતો અહીંયા જોવા આવે છે. ગોલ્ડીની અંદર ગોલ્ડીના વાવેતર પુષ્કળ જગ્યાએ થયા છે, વેરાયટી તરીકે ખૂબ સારી છે અને લોકો જાણે છે. છતાંય તમે જે ઉત્પાદન તરફ જઈ રહ્યા છો, જે 50 મણ ઉપર જઈ રહ્યા છો, એવા ઘણા બધા ખેડૂતોનું કહેવાનું છે અને તમારું વાવેતરની અંદર 150-200 થી 250 ઝીંડવા ધરાવે છીએ. એટલે એ ગણિત પ્રમાણે તમે એમ કીધું કે 6-7 મણ કપા ઉતરી ગયો, અત્યારે કપાસે ઉતરી પ્રાધાન્ય આપો છો, કઈ પ્રોડક્ટ ને કારણે ઉભી નું? હા તો સાહેબ, હું એક તો અમે જીવરાસ અમે 3 વાર અમે પાયું હતું. જીવરાસ? હા. તો જીવરાસ થી શું ફાયદો થયો? એનાથી આ બહુ લીલો રહ્યો સાહેબ, એકદમ એનાથી ભળ્યો નથી. ફૂટ બુટ બહુ સારી છે તારી, ને એનું આવરણ સાલું રહ્યું. જીવરસ નાખવાથી જમીન માંથી કઈ ફેરફાર થયો? આઈને હાવ અળસિયા આઈ જમીન પોસી રહે છે બેન, અળસિયા પુષ્કળ આવી ગયા અને જમીન પોછી રહી છે. એટલે એનાથી તમારી જમીન ની અંદર અળસિયા આવવાથી, જમીન પોછી રહેવાથી લીલાશપણું વધી ગયું અને એનાથી એમ જોવાય છે સીરીજું લાગી જે ફ્લાવરિંગ ખીલ્યું નથી, એ આપણને બતાવે છે. એ તો આપણને રાઈટ આપણે માનવું પડે, જે આવનાર ખેડૂતો એવી જોવે છે. તમારે જીનવાની સંખ્યા એટલી બધી છે, હાલ ખીલ્યો નથી અને આપણે સીરીજું લાગે છે. આપણે જોવા માટે થોડાક એના પાંદડા આગળ ખેરી નાખ્યા છે, જેથી કરીને આપણને નજરે જોનાર ખેડૂતોને જોઈ શકાય. બીજા નંબરની અંદર તમે મહત્વની ટ્રીટમેન્ટમાં છટકાવની અંદર મહત્વની ટ્રીટમેન્ટ કઈ કરી હતી? અમે એક તો વિટારા છે, વિટારા તમે વાપરી હતી. વિટારા વાપરવાથી શું ફાયદા થયા? એનાથી લીલો વધાર્યો સાહેબ, ફાલ ટૂંકી કાઢીને બહુ આવ્યો સાહેબ, ને એકદમ રોગ ઓસર્યો, ગ્રીનરી રાખે છે. અમે મોટા ભાગના ખેડૂતોને જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં અમે વિટારાની સતત ભલામણ કરીએ છીએ અને એવા ખેડૂતોને ઉત્પાદન કપાસ, ધાણા, જીરું, લસણ, ડુંગળી, મગફળીમાં દરેક ની અંદર વિટારા વાપરી શકાય છે. અત્યારે રવિ પાક ની અંદર અમે ગેરંટી આપી રહ્યા છીએ કે જેને સવાયું 1.5 ડબલ ઉત્પાદન લેવું છે અને જીરાને ગળો આવા ફૂગ આવવા દેવી નથી, ધાણાને ફૂગ આવવા દેવી નથી, ચણાની ક્વોલિટી સારી મેન્ટેન કરવી છે, ઘઉંની ક્વોલિટી મેન્ટેન કરવી છે, ધાણા અને મરચીને સારી રીતે ગ્રોથ કરવો છે, તો વિટારા નામની દવાનો છંટકાવ કરવાથી તમારા પાકની ક્વોલિટી બદલી શકે છે. એ પછી બટેકા હોય, ધાણા હોય, જીરું, કારણ કે અમે જ્યાં જ્યાં આપ્યું ત્યાં ખેડૂતો વિટારા અને જીવરસ સામેથી માગી રહ્યા છે. અમે ઘણા બધા આપણે ખેડૂતને કહીએ છીએ કે વિટારા અને જીવરસ તો તમે વાપરો અને સમયસર ગુલાબી ઈયળની દવા મારો તો ગુલાબી લાગતી નથી,
ખરતો નથી, ખાખર આવતી નથી, ગ્રીનરી ટકી શકે છે, જીનવાની સિરીઝો પકડાય છે. આ એક આપણા માટે ખૂબ મહત્વનું છે અને ખરેખર નોંધ કરવા જેવી છે કે આપણી તમારા ફીલ્ડ ઉપર હું જોઈ રહ્યો છું કે 50 મણ ઉપર ઉત્પાદન તરફ જઈ રહ્યા છો, પણ એવા ખેડૂત છે કે 10-15 મણ ઉત્પાદન લેતા હતા, એ 30-35-40 મણે આવા વર્ષની અંદર ઉત્પાદન લઈ રહ્યા છે કે જેને જીવરસ ને વિટારા જેવી વસ્તુ વાપરવાની. એટલે ખરેખર ખેડૂતોને જો ઉત્પાદન લેવું હોય તો આ વસ્તુ એક કરવા જેવી, ઉત્પાદન ખૂબ સારું આવી શકે. સાચી વાત છે.